રંગાયું મન મારું જાણી હું બહુ. મારા મનના પાના પર લખતી જાઉં છું, ખુદને હું બસ તારી કરતી જાઉં છું. મન ગમતું કોઈ છે, મન માન્યું કોઈ છે, મન ગમતું કોઈ છે, મન માન્યું કોઈ છે. ના 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 ઓ ઓ વાહ, મજા પડી ગઈ. જ્યારે તમને બંનેને એક સાથે અહીંયા મંચ પર જોઉં છું આપણું સિનેમાના, ત્યારે એવું થાય કે ખરેખર આ કંઈક મનગમતું આજના એપિસોડમાં થવાનું છે. ફ્રેન્ડ્સ, જ્યારે મેં મનગમતું સોંગ સાંભળ્યું, ઐશ્વર્યાએ ગાયેલું, એટલે એ સાંભળીને જ પહેલાં તો મજા પડી જાય. એની વધુ મજા ત્યારે પડી જ્યારે મને એના મ્યુઝિક ડિરેક્ટર પાર્થે વાત કરી કે આ ગીત ઐશ્વર્યાએ લખેલું છે. અને પછી તો એવું થયું કે ચલો તો આ મનગમતું પર કંઈક મનગમતી વાત કરવી જોઈએ. અને એના માટે જ આપણું સિનેમાના મંચ પર આપણી સાથે જોડાયા છે ઐશ્વર્યા મજમુદાર અને પાર્થ ભરત ઠક્કર. સ્વાગત છે બંનેનું. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. ઐશ્વર્યા, આજે છે ને શરૂઆત જ એવી રીતે થઈ તમને બંનેને સાંભળીને, એટલે મને એવું થાય કે બેટર છે કે આજે મારે કશું બોલવું જ નથી, તમને બંનેને સાંભળ્યા રાખીએ. બટ જ્યારે આપણે એપિસોડની વાત કરવાની હોય અને ત્યારે મને એવું થયું કે આપણે કઈ વાતો કરીશું, તમે બંને સાથે હોય, તમે સિંગર છો અને એક મ્યુઝિક ડિરેક્ટર મારી સાથે જોડાયા છે, તો કીધું ફિલ્મની વાત નથી કરી, આપણે ફિલ્મના ગીતની વાત કરીએ. સો તમારા પહેલા ગીતને સાંભળ્યું, મને મજા એ વાત જાણવાની આવશે કે ઐશ્વર્યાએ મનગમતું લખ્યું કેવી રીતે, થોટ કેમ અચાનક? વેલ, હું બધો જ ક્રેડિટ પાર્થભાઈને જ આપીશ, બીકોઝ અમે લોકો મુંબઈમાં રહીએ છીએ અને મુંબઈમાં ભેગા મળીને ઘણું બધું કામ કરીએ છીએ. અને એવી જ રીતે વન ઇવનિંગ અમે લોકો ભેગા થયેલા અને પાર્થભાઈએ ટ્યુન બનાવેલો આજ મનગમતું, અને અમે ડિસ્કસ કરતા હતા કે લિરિક્સનું શું કરીએ અને કોની પાસે લખાવીએ અને શું છે. અને પાર્થભાઈ જસ્ટ એમ જ મને કીધું કે તું લખ ને, તું કેમ નથી લખતી? એન્ડ ઇટ વોઝ, યુ નો, ઇટ વોઝ અ વેરી ગુડ ચેન્જ. પણ ઓબ્વિયસલી પહેલાં હું ખાસી નેગેટિવ હતી એ વિષયે કે હું તો કંઈક થોડી લખી શકું, એવું મને લખતા ના આવડે, મને તો ગાતા આવડે. અને ઇટ વોઝ હિમ કે જેમણે વારંવાર મને કંઈ કંઈને યુ નો પર્સ્યુએટ કરી કે ના, મારે લખવું જોઈએ અને હું સારું કરી શકીશ. અને આઈ થિંક બીકોઝ ઓફ એવરીબડી, પાર્થભાઈ, પાર્થભાઈના વાઈફ જુઈ દીદી, મારા મમ્મી, અમે બધા, એવરીબડી પુશ્ડ મી કે ના, યુ કેન ડુ ઇટ. અને એમ કરીને ગીત લગભગ અડધો પોણો કલાકમાં જ લખી ગયું હતું, જસ્ટ લાઈક દેટ. એટલે અમુક વખતે થિંગ્સ, ઇફ દે હેવ ટુ હેપન, દે જસ્ટ ડુ. એટલે દેટ ઇઝ આવર લિટલ સ્ટોરી ઓફ મનગમતું. અને ટુ બી વેરી ફ્રેન્ક, મારું સૌથી પહેલું ગીત મારી પોતાની ભાષામાં છે લખેલું, એટલે હું વધારે ખુશ છું. અને આઈ એમ ગ્લેડ કે એ ગીત, ધ સોંગ ડીડ સો વેલ, અને આટલો બધો પ્રતિસાદ, સારો પ્રતિસાદ અમને મળ્યો અમારા ઓડિયન્સીસ પાસેથી પણ અને આપની પાસેથી પણ. સો આઈ એમ રિયલી રિયલી હેપી ફોર દેટ. અને ઐશ્વર્યા, આ બાબતે તો એવું કહેવાય કે હીરાની પરખ જવેરી કરી જાણે. મ્યુઝિક ડિરેક્ટર છે તો એને ખ્યાલ હતો કે ઐશ્વર્યા બહુ સારું ગાય છે, પણ તમારી સાથે કામ કર્યું એટલે એમને કદાચ એ અંદાજ આવી ગયો હશે. સાચી વાત કહેવાય. હોનેસ્ટલી, અમે લોકો જ્યારે, બીકોઝ વી આર અ બંચ ઓફ પીપલ જે હંમેશા ક્રિએટિવ કામ, ચાહે કોઈ પ્રોજેક્ટ માટે હોય કે એમ જ હોય, વી કીપ જામિંગ અલોટ. સો મને યાદ છે કે જ્યારે પણ હું કોઈ ટ્યુન બનાવતો હોય ને, તો શી કમ્સ અપ વિથ સમ ઓફ ધી અધર લિરિક્સ, લાઈક બીકોઝ એ કંઈક ગાવાનું એમાં પેલું હોય, તો દેન શી વિલ એડ સમ લિરિક્સ ટુ એડ ઓલ. સો આઈ થિંક આઈ વોઝ, અને બીજું એક બેસ્ટ વસ્તુ એ છે કે એ બહુ દિલથી લખે છે, એટલે યુ નો શી ડઝન્ટ યુઝ ધ ટેકનિક ઓફ કે યે અચ્છા લગેગા લોકો કો, યે અચ્છા લગેગા વો, ઉસે જો અચ્છા લગતા હે ના એ લખી કાઢે. એને એવું થાય ને કે યાર આઈ થિંક દિસ ઇઝ, યુ નો, દિસ ઇઝ પ્લીઝિંગ મી, દેન આઈ થિંક ઇટ પ્લીઝ ધી ઓડિયન્સ. એટલે દેટ્સ હાઉ, જ્યારે અમે લોકો જેમ કરતા હતા આ સોંગ ઉપર, ઓર એલ્સ કોઈ પણ અમારા બીજા, એ ઇટ હાર્ડલી ટેક્સ એન આર, આઈ થિંક એક કલાક તો બહુ વધારે છે અત્યાર સુધી જેટલા, જે યુ નો શી ઇઝ વેરી ક્વિક, બિકોઝ એ કોન્સ્ટન્ટલી એ વિચારોમાં એવી રીતે હોય છે. તો આઈ થિંક આઈ એમ રિયલી ગ્લેડ દેટ યુ નો, અને બિકોઝ અમે અધરવાઇઝ કોઈ લિરિસિસને ગીત આપીએ ને, તો એ
ત્રણ ચાર દિવસ લે થોડું સમજે આ તે. ઐશ્વર્યામાં શી ઇઝ લાઈક વન ઓફ ધ ક્વિકેસ્ટ જાદુગરી ઓફ ધ ઇન્ડસ્ટ્રી. બિલકુલ એવું કહી શકાય કે જાદુ એવું કહો તો ગમે બીજું કંઈ નહીં, પણ તમે બંને સાથે હોય તો મને જાદુગરી તો હું ડેફિનેટલી તમને કહીશ કે આપણા વ્યૂઅર્સ જાદુગરી સાંભળશે. નવી નવી રાત છે સાવરી કેલાવી છે આ બેટી તારા બરી કે જીવી લે આ રાતમાં સાથી ના સંગાતમાં આંખના ઇશારેથી હોઠના કિનારેથી ચલકે છે ગીત કોઈ મખમલી રાતમાં ને તારી મારી વાતમાં કેવી છે જાદુગરી. ઓ આંખના ઇશારેથી હોઠના કિનારેથી ચલકે છે ગીત કોઈ. ઓ મખમલી રાતમાં ને તારી મારી વાતમાં કેવી છે જાદુગરી. જાદુગરી ક્યારે લાગે જ્યારે કોઈ પરફોર્મ કરવાનું હોય એ તમે એકદમ મતલબ ફૂલ ક્રાઉડ હોય ને જોરદાર પ્રતિસાદ આપતા હોય ત્યારે કે પછી સ્ટુડિયોમાં કોઈ એક ગીત એકદમ જલ્દી તમે ફિનિશ કરી લો ત્યારે? વેલ બંને બહુ અલગ જ સિચ્યુએશન્સ છે અને બંનેમાં અલગ અલગ પ્રકારની જાદુગરી હું પોતે અનુભવું છું. અને લેટ્સ ટોક અબાઉટ સ્ટુડિયો. સ્ટુડિયોમાં એવી જાદુગરી મારી સાથે થઈ છે કે જેમાં યુ નો આઈ રિયલી થિંક કે કેટલા સમયમાં તમે ગીત પૂરું કરો છો એના કરતાં વધારે જરૂરી એ વાત છે કે તમે એ ગીત કેટલું સારું ઇવેન્ચ્યુઅલી એનું આઉટપુટ થાય છે. સો ડેફિનેટલી આપણે જે અમુક એક ગતિ હોય કોઈ પણ વ્યક્તિની એક સ્પીડ હોય, સો થેન્કફુલી મારી સ્પીડ ઓન ધ હોલ ફાસ્ટ રહી છે, પણ મારા માટે એ રિયલી ઇમ્પોર્ટન્ટ નથી. આઈ કુડ ટેક હાફ એન આવર એન્ડ આઈ કુડ ઇવન ટેક 3 hours or 5 hours. મારું ગીત સાઉન્ડ સરસ થવું જોઈએ અને એ એક એક અલગ જ પ્રકારની આપણે જે કહીએ ને ઇટ્સ અ ડિફરન્ટ હાઈ, અને એ જો તમે અચીવ કરી શકો ને તો દેટ ઇઝ મારી સ્ટુડિયોની જાદુગરી. અને સિમિલરલી ઓફ સ્ટેજ ઓન સ્ટેજ એટલે કે જ્યારે તમે ગાળા જેવા પબ્લિકની વચ્ચે હો ને એ લોકો તમને ગાળા જેવો પ્રતિસાદ આપે ત્યારે દેટ ઇઝ ઓલ્સો અ ડિફરન્ટ કાઇન્ડ ઓફ હાઈ. એવું છે. બટ એ બધું ક્યારે મળે છે? જ્યારે સંગીતને એક સાધનાની જેમ લીધું હોય અને સંગીતની ઇબાદત કરી હોય. હું ઇબાદત જાણી જોઈને અત્યારે બોલેલો શબ્દ છું કારણ કે આઈ થિંક મને ફરી એક વખત ઇબાદત તો તમને બંનેને સાથે યાદ કરાવવું જ પડે. એબ્સોલ્યુટલી. શ્વાસ છે મારામાં તું સદા છે દૂર 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 મારામાં તું સદા ક્યા વાત. મારી ધડકન મારો શ્વાસ છે મારામાં તું સદા અદ્ભુત. જ્યારે તમને સાંભળતો હોઉં ને ત્યારે એમ થાય કે બસ સાંભળતો જ રહો, અને એમાં ઐશ્વર્યા અને તમને સાથે અહીંયા સ્ટુડિયોમાં હોય ત્યારે તો બ્રેક લેવાનું મન ના થાય. પણ બ્રેક એટલા માટે લઈએ છીએ કે આપણે દર્શકોની ઇંતજારી થોડી વધારવી છે. દર્શક મિત્રો, તમને આ બ્રેક બાદ
એ જાણવા મળવાનું છે કે ઐશ્વર્યા જ્યારે મ્યુઝિક રેકોર્ડિંગ સ્ટુડિયોમાં હોય ત્યારે કેટલા મસ્તીખોર હોય છે. તો ઐશ્વર્યા અને પાર્થ સાથેની આપણી આ સફર ચાલુ જ રહેશે. બસ આપણે મળીએ છીએ એક નાનકડા ઇન્ટરવલ બાદ. જોતા રહો આપણું સિનેમા. વેલકમ બેક. તમે જોઈ રહ્યા છો આપણું સિનેમા, અને આપણું સિનેમાના મંચ પર આજે આપણી સાથે છે ઐશ્વર્યા મજમુદાર અને પાર્થ. ઐશ્વર્યા, બહુ બધી વાતો તમારી સાથે કરવી છે, પણ તમારા વિશેની એક વાત મેં પાર્થને પૂછી લીધેલી ખાનગીમાં, તમારા તોફાન વિશે, મસ્તી વિશે. પાર્થ, ખરેખર રેકોર્ડિંગ સ્ટુડિયો પર કેવા હોય છે ઐશ્વર્યા? આઈ થિંક એ છે ને, એના તોફાન પણ બહુ સિન્સિયરલી કરતી હોય છે. સાચું તો એ બહુ જ ડિસિપ્લિનમાં તોફાન કરે એટલે, અને આપણે કહેવાય ને કે બહુ સ્માર્ટ, આમ આપણને ખબર બી ના પડે કે આ ક્યારની તોફાન ચાલુ રહે. મેં એ પણ સાંભળ્યું છે કે પાર્થ જ્યારે પોતાના ગીત સાથે અટેચ હોય તો ગીતના લિરિક્સ, જેમ તમે ગાતી વખતે એમાં ખોવાઈ જતા હોય, મેં મ્યુઝિક વખતે એ ગીતના લિરિક્સમાં ખોવાઈ જતા હોય છે. અને કદાચ એટલે જ એક ગીત એવું છે જે પાર્થને બહુ જ ટચી લાગે છે, અને એની સાથે પાર્થનું અટેચમેન્ટ પણ વધારે છે. કદાચ ગાતી વખતે આંખ પણ ભીની થઈ જાય. આઈ થિંક હું વાત કરું છું માં, એનું રીઝન છે ખાસ બીકોઝ હું મુંબઈમાં રહું છું અને મારી મોમ અમદાવાદમાં છે, મારા મોમ ડેડ બંને અમદાવાદમાં છે. સો આજે પણ હું જ્યારે લિરિક્સ સાંભળું ગાઉં ત્યારે એ ઇમિડિયેટ મને મારા મોમને હગ કરવાનું મન થાય, અને ઓલ ધ ઇમોશન દેટ આઈ હેવ એ ત્યારે ફ્લો થઈ જાય. ઇનફેક્ટ અત્યારે બોલતા બોલતા આઈ એમ ગેટિંગ લિટલ ઇમોશનલ, સો આઈ થિંક આઈ શુડ હોલ્ડ માય સેલ્ફ. બટ યા, એ બહુ જ સુંદર રીતે નિરેન ભટ્ટે લખ્યું છે અને શંકર માધવન એ ગાયું છે. એ સોંગ સાંભળ્યું છે. વાલ માને લાડ માં તે મને રાખ્યો, મમતાની વાદળીથી ભીંજવી રાખ્યો, તારી આંખોથી દુનિયા મેં સદા જોઈ, તારા વિનાની દુનિયા ના નથી જોવી, તારા વિનાની દુનિયા મા નથી જોવી. વાલ માને લાડ માં તે મને રાખ્યો, મમ મમતાની વાદળીથી માં ભીંજવે. જ્યારે રિલેશનશીપની વાત કરીએ ત્યારે જે મમ્મી અને દીકરા દીકરીના પ્રેમ હોય કે પપ્પા અને દીકરા દીકરીના પ્રેમ, એની વાત હંમેશા થતી હોય, પણ જ્યારે સંબંધની વાત કરીએ તો સૌથી પહેલાં છે ને બધાને પ્રેમ યાદ આવે. અને પ્રેમના ગીતોની જો વાત કરવામાં આવે તો ઐશ્વર્યાને કયું લવ સોંગ સૌથી વધારે પસંદ છે ગુજરાતીમાં? Well, that's going to have to be your song. Yeah, Pehla Premni. So, Pehla Premni to tumhare paas sambhalu chalo, done. Let's go. Pehla Premni, pehli nazar, koi kaise bhule zindagi bhar. Pehla Premni, pehli nazar, koi ક્યા વાત હે. આઈ થિંક આપણું સિનેમાનો આ મ્યુઝિકલ એપિસોડ પણ દર્શકો નહીં ભૂલે જિંદગી ભર. પાર્થ અને ઐશ્વર્યા સાથે આવી જ મજાની વાતો આપણે કરવી છે એમની પાસેથી. પ્રેમના ગીતો, ગુજરાતી ફિલ્મના જે ગીતો છે કે જેને ધૂમ મચાવી હતી, એ તમામ ગીતો વિશે એમની સાથે વાત કરવી છે. એમાંથી અમુક ગીત આપણે એમની પાસેથી સાંભળીશું પણ આ નાનકડા ઇન્ટરવલ બાદ. તમે જોતા રહો આપણું સિનેમા. વેલકમ બેક. તમને એવું જ થાય છે ને જે મને થાય છે કે આજે છે ને ભલે આપણું સિનેમાના એપિસોડમાં કમ્પેરિંગ જીતેન્દ્ર કરે પણ જીતેન્દ્ર બોલે નહીં, આજે આપણે બસ સાંભળીએ ઐશ્વર્યાને. ઐશ્વર્યા, ગુજરાતી ફિલ્મના લવ સોંગની વાત નીકળે તો તમે અમને કયા ગીત સંભળાવો? એ તો હું ગાઈને જ સંભળાવું. આજ પીઓ દર્શન નો
કસમ બલકાવો તાલ પુરાવે દિલની ધડકન તાલ પુરાવે દિલની ધડકન પ્રીત બજાવે પાવો તારી મસ્તી નો મત વાળો આશક સાવરિયો તમારી પાસેથી સાંભળ્યું મને એક વાત યાદ આવી. આ સાવરિયો ગીત કેવી રીતે બન્યું હતું એના વિશે મેં આ એકચ્યુઅલી નસીબની બલિહારી નામની ફિલ્મ છે નિમેશભાઈ એટલે મેં એમની એમની સાથે વાત કરી હતી કે આ સોંગ કારણ કે પછી તો એવું થઈ ગયું કે જ્યારે પણ ગુજરાતી ફિલ્મની અને ગીતોની વાત નીકળે ત્યારે સાવરિયો હોય હોય અને હોય જ. તો રમેશ પારેખ એમણે આ ગીત લખ્યું એમને મૂકવા માટે નિમેશભાઈ ગીતા મંદિર બસ સ્ટોપ ગયા હતા ત્યારે એમની પાસે પેપર નહોતા અને બસની ટિકિટની પાછળ લખાયેલું આ ગીત છે. આઈ થિંક કચરામાંથી ઉપાડીથી કાગળિયા ઉપાડ્યા એમને કંઈક લખવા જોઈતું હતું. હી એમને લિરિક્સ આવી ગયા હતા કંઈક મૂકડું આવ્યું છે મારે લખી લેવું છે અત્યારે ત્યારે ટિકિટની પાછળ લખાયેલું ગીત છે. નીચેથી ઉપાડેલી ટિકિટોમાં બહુ સરસ એક ગુજરાતી અમર ગીત બની ગયું. યા લેજન્ડરી સોંગ. પણ આ સિવાય પણ ઘણા બધા ગીત એવા હશે કે જે તમારા દિલની એકદમ નજીક હોય. યસ એબ્સોલ્યુટલી. બીજા પણ એવા ઘણા બધા ગીતો છે. ઇનફેક્ટ ગુજરાતી સિનેમામાં સિનેમા માત્ર જ નહીં સુગમ સંગીતમાં પણ ભંડોળ છે એક રોમેન્ટિક સોંગ્સનો અને એમાંથી અ કપલ ઓફ અધર ફેવરિટ્સ ઓફ માઇન એ હું આપને ગાઈ સંભળાવીશ. હું એ સોંગ સાંભળું ને પહેલાં આપણા વ્યુઅર્સને એક વાત કહેવા માગું છું કારણ કે જ્યારે તમે બંને સાથે હોય ને ત્યારે મારે આ વાત ચોક્કસ કરવી પડે. મનગમતું માટે ઐશ્વર્યાને આ વખતે જીફાનો એવોર્ડ પણ મળ્યો છે તેના માટે તમને બંનેને કોંગ્રેચ્યુલેટ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. થેન્ક યુ. યસ હવે ડેફિનેટલી તમારી પાસેથી મારા મનગમતા ગીતો આ તમારા મન કે મે વિન વ્યૂ વારંવાર કેંદ સાફ કરી દ્યો. ના ના કહી ના હા કહી મુખ મૌન ધરીને ચાલ્યા ગયા આંખોથી આંખો ચાર કરીને બીમાર કરીને કે મારા ભોળા દિલનો હાર શિકાર કરીને ચાલ્યા ગયા આંખોથી આંખો ચાર કરીને બીમાર કરીને. પણ હવે ચાલ્યા જ ગયા છો તો પાટણથી પટોળા મોંઘા લાવજો. છેલા જીરે મારે હાટુ પાટણથી પટોળા મોંઘા લાવજો. એમાં રૂડારે મુરાનિયા ચિતરાવજો. ઐશ્વર્યાને સાંભળીએ અને એમને ગાતા જોઈએ ને ત્યારે એક સવાલ મને થાય છે પાર્થ.
અત્યારે તમે જોયું હશે બહુ બધા સિંગર છે ને, મેલ સિંગર, એ હીરો તરીકે એન્ટ્રી કરે છે અને પડદા પર દેખાય છે. ઐશ્વર્યા ક્યારે ફિલ્મી પડદા પર જોવા મળશે? અરે સર, બહુ ઓફર આવે છે અમને. હું તો ફિલ્મો બનાવતા આવડતો નથી, હું બનાવી દેત. ઐશ્વર્યા વિચાર્યું છે એક્ટ્રેસ તરીકે આવવાનું? ખરે હું નહીં કહું ખોટું, હા મેં વિચાર્યું છે, પણ ઇટ ઇઝ અ વેરી લોંગ થોટ, અને એમાં એક્ટ્રેસ થઈ જવું એ ઇટ્સ નોટ એઝ ઇઝી એઝ ઇટ સાઉન્ડ્સ, યુ નો, કે કોઈ અપ્રોચ કરે ને ઓકે યા હું સરસ એકદમ સુપર આમ ફિગર મારું મેન્ટેન કરી લઉં અને હું પ્રિટી પ્રિટી દેખાઉં અને બધું કરીને હું એક્ટ્રેસ બની જાઉં. ઇટ્સ નોટ ઓનલી દેટ, એક્ટિંગ ઇન ઇટ સેલ્ફ ઇઝ અ વેરી બિગ ચેલેન્જ. એટલે એ એવી વસ્તુ નથી કે તમે રાતોરાત કરી શકો. એના માટે તમને તમારે જે તમારી એબિલિટી હોય, જેવો તમારો રોલ હોય એ પ્રમાણે થોડીક ટ્રેનિંગ લેવી પડે. અને ડેફિનેટલી ઇફ આઈ ગેટ અ ચાન્સ ટુ ડૂ ઓલ ધેટ ઇન માય લાઈફ, બધું જો સરખી રીતે થશે તો હું ચોક્કસથી એક્ટિંગ કરવા ઈચ્છીશ. ઇન્ડસ્ટ્રીના ઓલમોસ્ટ મોટા મોટા લોકો, ઓલમોસ્ટ આખી ઇન્ડસ્ટ્રી આ શો જોયો છે આપણો સિનેમા, અને આજે જ્યારે આ વાત નીકળી છે તો એમને અને નવા ફિલ્મ મેકર જે હવે આવી રહ્યા છે એ લોકોએ સાંભળી લીધી છે તમારી વાત, તો ડેફિનેટલી હવે તમને અને પાર્થને બંનેને આ બાબતે કહેવામાં આવશે. હા તો, હા તો પ્લીઝ યુ હેવ ટુ એક્ટ વિથ મી ઇન ધ મૂવી. નો આઈ મીન ઇટ, આઈ મીન ઇટ. મને મને આજ આજ એપિસોડમાં મને બે કરિયર મળ્યા છે. એક તો આઈ વિલ ફિગર આઉટ સ્ટેન્ડ અપ કોમેડી અને સ્ટેન્ડ અપ અને આપણે એક્ટિંગ. હા હા, બટ યુ બેટ બેસ્ટ યુ કુડ બી અ સ્ટેન્ડ અપ કોમેડિયન એક્ટર ઇન ધ મૂવી. મૂવી, ઓકે. થેન્ક યુ સો મચ પીપલ. આઈ થિંક અહીંયા નીચે મારા નામની નીચે જે ટેગ આવશે એ બદલાઈ જતું રહેશે. મારા માર ચેન્જ છે, પણ આવી આવી મસ્તી અમે કરતા હોઈએ છીએ. કરતા હોઈએ છીએ, પણ એ એ મસ્તીની સાથે આપણો એપિસોડ આજે ક્યારે પૂરો થઈ ગયો એ પણ ખબર ના પડી. મજા પડી તમારી બંને સાથેની વાત કરવાની. આપણો સિનેમાના મંચ પર તમે બંને આવે માટે બંનેનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. તો આવી જ રીતે આવતા એપિસોડમાં ફરીથી મળીશું આપણે એક નવી સેલિબ્રિટીને અને તેમની સાથે કરીશું મજાની મુલાકાત. તમે જોતા રહો આપણું સિનેમા.